હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મેકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે એમ ઇ થ્રી સબ્જેક્ટની અંદર આપણે એક પાર્ટમાં વિડીયો બન્યા હતા જેની અંદર આપણે શોર્ટ પેશન્ટ સોલ્વ કર્યા હતા એકથી તેર ક્વેશ્ચન જતાં આપણે સોલ્વ કર્યા હતા આજે આપણે સેકન્ડ વિડીયો છે એની અંદર આગળ બીજા આપણે સોલ્વ કરવાના છે આ જે પીડીએફ છે પેડ છે તે જેને બી પીડીએફ જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર અમને મેસેજ કરો અમે તમને ત્યાંથી ગાઈડ કરીશું ઓકે બાકી અમે વિડીયો તેને અપલોડ કરીશું પીડીએફ જે છે એ ક્યાંય ટેલિગ્રામમાં કે લિંક તમને ડાયરેક્ટ શેર થશે નહીં ઓકે તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિડીયો ગમતા હોય તો લાઇક કરજો મેક્સિમમ ફ્રેન્ડને કહેજો કે જુએ જેથી એમની બી પ્રિપેરેશન પ્રોપર થઈ શકે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી જેટલા બી વિડિયો આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે તો ક્વેશ્ચન નંબર ફોર્ટીન જોઈએ લીઝ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થ્રેડ ઓકે ફ્રેન્ડ્સ બંને જોઈ લેવાના છે તમારે ટાઇપ્સ ઓફ થ્રેડ બી છે અને ટાઇપ્સ ઓફ ગિયર બંને ક્વેશ્ચન ખાસ તમારે કરવાના તો કયા કયા છે તો કે આઈએસઓ થ્રેડ ઓકે બી બીએસએફ બીએસપી થ્રેડ બી એ થ્રેડ યુનિફોમ સેલર સ્ક્વેર એકમે બટ્રેસ એન્ડ નકલ આ બધા જ તમે જો તમે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ યાદ હોય તેની અંદર તમારે આ બધા જ થ્રેડ આવી ગયા હતા એના ફિગર બી તમે કરી હશે ઓકે સો તમારે નામ યાદ રાખવાના છે ફિફ્ટીન નંબરનો ક્વેશ્ચન જોઈએ તો કે વાય ગિયર હોનિંગ કેરીડાઉ ગિયર હોનિંગ શું કરવામાં કરવામાં આવે છે સો ગિયર હોનિંગ ઇઝ ડન ઓન સ્પર એન્ડ હેલિકલ ગિયર શું કરવાનું તો રિમૂવ સ્મોલ બર્સ એન્ડ ડિફેક્ટ કોઝ બાય ધ હીટ ટ્રીટમેન્ટ હીટ ટ્રીટમેન્ટના લીધે અમુકવાર ડિફેક્ટ થઈ જાય છે ઓકે તો એ રીમૂવ કરવા માટે અને એની જે એ જે બલ્સ અથવા જે ડિફેક્ટ થઈ જાય તેના લીધે હીટ ટ્રીટમેન્ટના લીધે તો એની જે સરફેસ ફિનિશિંગ છે એ ઇમ્પ્રૂવ કરવા માટે ઓકે તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ ગિયર હોર્નિંગ યુઝ કરીએ છીએ નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર સિક્સટીન સ્ટેટ એની ફોર નીડ ઓફ નોન કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસ આપણે જે નોન કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસનું ચેપ્ટર છે છઠ્ઠું તે શું કરવા મશીન આપણે શું કરવા ડેવલપ કરે તો એ જોઈએ તો કે ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી ઇન સ્પેસ ન્યુક્લિયર ઓઇલ એક્સપ્લોરેશન ઓકે સો જે નવી ટેકનોલોજી આવે છે સ્પેસની અંદર ન્યુક્લિયરની અંદર તો એને પહોંચી વળવા માટે ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો ઓબ્વિયસ છે સાયન્સ અને ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું એટલે ઓબ્વિયસ છે કંઈક નીડ થઈ જશે ઓકે થર્ડ શું છે તો કે મેક્સિમમ યુઝ ઓફ સુપર હાર્ડ એન્ડ હિટ રેઝિસ્ટન્સ મટીરિયલ નોન કન્વેન્સનલ મશીનની અંદર તમને ખબર છે કે જે કોઈ બી હાર્ડ મટીરિયલ છે બધા જ હાર્ડ મટીરિયલ કટ થશે એટલે કોઈ બી હાર્ડ મટીરિયલને આપણે કટ કરવું છે તો આપણે નોન કન્વેન્શનલ મશીનિંગનો યુઝ કરીશ ચોથું છે જે કન્વેન્શનલ મશીનિંગની જે લિમિટેશન હતી ઓકે અને જે માર્ક મોડન ઇન્ડસ્ટ્રી છે એની જે નીડ છે ઓકે એને પહોંચી વળવા માટે પણ નોન કન્વેન્શનલ મશીનની આપણને જરૂર પડે છે ઓકે ક્વેશ્ચન નંબર સેવન્ટીન જોઈએ ચેપ્ટર નંબર ટુમાંથી છે એક્સપ્લેન લોડિંગ ઓફ ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ તો શું કહે છે ધ સ્ટેટ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ વેન ધ ઓપનિંગ ઓફ વ્હીલ ફેસ ઇઝ ફિલ્ડ અપ વિથ ધ મેટલ પાર્ટિકલ ધેન ઇટ પ્રિવેન્ટ ધ વ્હીલ ફ્રોમ કટિંગ ફ્રીલ હવે શું થાય છે તો જ્યારે આપણને ખબર છે કે બોન્ડિંગ મટીરિયલ ગ્રાઇન્ડિંગ વ્હીલમાંથી ઉખડી જાય કટિંગ એક્શન થશે સિયર એક્શન થશે એટલે શું થશે પાર્ટીકલ્સ તમારા અહીંથી સપોઝ આ રીતે ગ્રાઇન્ડિંગ વ્હીલ હોય બરાબર હવે આટલો પાર્ટ જે છે એ ઉખડી ગયો તો અહીંયા શું થશે એટલે આટલો ખાલી સ્મોલ પોર્શન હોય ઉખડી ગયો તો અંદર શું થશે જે ચીપ જે છે એ ચીપ અંદર ભરાતી જશે જે મેટલ કટ થશે જે પાર્ટિકલ્સ એ બધા શું થશે તો કે વ્હીલની અંદર ભરાતા જશે એટલે એ વ્હીલ શું થશે કામ કરતું બંધ થઈ જશે ઓકે અહીંયા જો લખેલું છે ધ ઇન્ટરફેસ બિટવીન ધ એબ્રેસિવ ગ્રેન બીકમ્સ ક્લોક વિથ ધ પાર્ટીકલ્સ ઓફ મેટલ ડ્યુ ટુ ધેટ એટ ધ કટિંગ એજ ડુ નોટ પ્રોજેક્ટ આઉટ સફિસિયન્ટલી વેન પ્રીવેન્ટ ધ વ્હીલ સોરી વીચ પ્રિવેન્ટ ધ વ્હીલ ટુ ડુ ધ સોરી મિનિટ એટલે જે તમારી જે એજ છે એ એજ કેવી થઈ જશે સફિશિયન્ટ વર્ક કરશે નહીં એટલે એનાથી જે કટિંગ એક્શન છે એ કટિંગ એક્શન શું થઈ જશે બંધ થઈ જશે તો જયારે આ પોઝિશન આવે તો એને શું કહેવામાં આવે છે લોડિંગ ક્લિયર એટલે વ્હીલ જ્યારે વર્ક કરે છે ત્યારે જ્યારે ઓપન થઈ જાય વ્હીલ ઓપન સ્ટ્રકચરના લીધે શું થશે તો જે મેટલ પાર્ટિકલ્સ છે એ એની અંદર જતા રહેશે અહીંયા જો લખ્યું છે ઓકે વ્હીલ ફેસ ઇઝ ફિલ્ડ અપ વિથ મેટલ પાર્ટિકલ્સ ઓકે તો આ પ્રોસેસ જે સ્ટેટ આવું થાય ત્યારે શું થશે તમારું લોડિંગ થયું કહેવાય બરાબર એટીન નંબર જોઈએ સ્ટેટ ધ ફોર પ્રોપર્ટી ઓફ એબ્રેસિંગ મટીરિયલ આ બી ક્વેશ્ચન તમારે ખાસ કરી નાખવાનો તો કઈ કઈ પ્રોપર્ટી હોવી જોઈએ એબ્રેસિંગ મટીરિયલની અંદર તો કે પેનિટેડ હાર્ડનેસ ઓકે રેઝિસ્ટન્સ કે ઇલાસ્ટિક ડિફોર્મેશન રેઝિસ્ટન્સ અગેન ફ્રેક્ચર માસ ડેન્સિટી અને હાઈ ટેમ્પરેચર સ્ટેબિલિટી ક્વેશ્ચન નંબર નાઇન્ટીન લેફ્ટ હેન્ડ સાઇડ થ્રેડ એન્ડ રાઈટ હેન્ડ સાઇડ થ્રેડ આ તમારે આની ફિગર પણ ખાસ જોઈ લેવાની આ પણ આપણે એમડી સબ્જેક્ટની અંદર આવી ગયેલું છે ઓકે અને એમ એન્ડ જે ફોર્સ એમની અંદર સબ્જેક્ટ આવતો તો એની અંદર બી આવી ગયેલું છે તો ખાસ લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ થ્રેડ કરી લેવાની વેન અ નોટ ઇસ્ટર્ન ક્લોકવાઇઝ સ્ટાર્ટ સ્ક્રુગ ઓફ ધ બોલ્ટ ધેન ધ થ્રેડ ઇઝ કોલ્ડ

ઓકે સ્પેશિયલ પર્પઝ મશીનનો એમાં એની અંદર ડેફિનેશન આવી જાય તો મશીન વીચ આર ડિઝાઇન ટુ કેરી આઉટ સમ સ્પેસિફિક ઓપરેશન શેપ એન્ડ પ્રોડ્યુસ સેમ ધ સાઇઝ ઓફ કોમ્પોનન્ટ ઓકે સેમ સાઇઝ ઓફ કોમ્પોનન્ટ આર કોલ્ડ પર્પઝ મશીન ઓકે એવો ને એવું જ બનાવવાનું હોય અથવા તો કોઈ સ્પેસિફિક ઓપરેશન કરવાનું હોય તો એને કહેવામાં આવે છે સ્પેશિયલ પર્પસ મશીન આ તમને ફિફ્થ ચેપ્ટરની અંદર જોવા મળશે ઇલેવન નંબર સ્ટેટ ટાઇપ્સ ઓફ ટ્રાન્સફર મશીન ઇન્કલાઇન રોટરી મશીન સોરી ઇન્કલાઇન ટ્રાન્સફર મશીન રોટરી ટ્રાન્સફર મશીન અને ડ્રમ ટ્રાન્સફર મશીન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ જોઈએ આપણે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગિયર ઓકે મેં તમને કીધું કે જે રીતના થ્રેડ હતા એ રીતે તમારે ગિયર બી કરવાના છે સ્પર ગિયર હેલિકલ ગિયર રેક એન્ડ પિનિયન વોર્મ ગિયર ડબલ હેલિકલ સ્ટ્રેટ બેવેર એન્ડ સ્પાયરલ બેવેર આ બધા થઈ ગયા ટાઈપ્સ ઓફ બેવેર ટ્વેન્ટી થ્રી નંબર જોઈએ સિંગલ સ્ટાર્ટ થ્રેડ એન્ડ મલ્ટી સ્ટાર્ટ થ્રેડ આ બી તમે એમ એન્ડ આઈની અંદર આવી ગયેલું છે ફોર્થ સેમમાં સો શું કહે છે તો કે વેન ઓનલી વન હેલિક્સ ઇઝ રેપ અરાઉન્ડ ધ સિલિન્ડર દેન ધ થ્રેડ ઇઝ કોલ્ડ સિંગલ સ્ટાર્ટ સિલિન્ડર એક જ રેપ કરેલું એક જ હેલિક્સ જે છે રેપ કરેલું જ્યારે મલ્ટીની અંદર શું હશે તો કે મોર ધેન વન હેલિક્સ ઓકે તેને શું કહેવામાં આવે છે મલ્ટી સ્ટાર્ટ થ્રેડ નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફોર લિસ્ટ ટાઈપ્સ ઓફ બ્રોચિંગ મશીન તો બ્રોચિંગ મશીનના ટાઈપ્સ આવડતા હોવા જોઈએ હાઇડ્રોલિક ડ્રાઈવ સ્ક્રુ ઇલેક્ટ્રોકેમિકલ પછી હોરિઝોન્ટલ વર્ટિકલ સ્પેશિયલ ઓકે આ બધા બી તમને બુકની અંદર લિસ્ટ આઉટ કરેલા છે મતલબ ટાઈપ્સ જ્યાં જ્યાં બી આવે છે ટાઈપ્સ ઓફ ગિયર ટાઈપ્સ ઓફ થ્રેડ ટાઈપ્સ ઓફ બ્રોચિંગ ટાઈપ્સ ઓફ સ્પેશિયલ પર્પઝ મશીન એ બધા જ તમારે શું કરવાના છે એકવાર જોઈ લેવાના છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઇવ જોઈએ સરફેસ બ્રોચિંગની વ્યાખ્યા પૂછી છે ડિફાઈન સરફેસ બ્રોચિંગ મેથડ મિસ્ટેક ઘણી બધી થઈ છે એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ પણ કરેક્ટ મેં કરી દીધું છે આ ડિફાઈન સરફેસ બ્રોચિંગ આઈધર વર્કપીસ ઓર બ્રોચ મૂવ ઓન ધ અધર ઓકે એટલે આની અંદર શું હોય તો કે બ્રોચ અને વર્કપીસ એકબીજા ઉપર શું થશે મૂવ થશે અને આ જે મેથડ છે એ જ્યારે ફાસ્ટ મશીનિંગ કરવું હોય છે ત્યારે બહુ જરૂરી છે ઓકે સો આની અને આની મદદથી મેની ઘણી બધી ઇરેગ્યુલર જે રેગ્યુલર અને ઇરેગ્યુલર શેપ જે છે એ આપણે ઓપ્ટેઇન કરી શકીએ છીએ ઓકે તો સરફેસ બ્રોચિંગની અંદર શું થશે તો કે વર્કપીસ અને બ્રોચ બેમાંથી એ શું થશે એક બીજા ઉપર એ મૂવ થશે ના લાસ્ટ ક્વેશ્ચન છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ બ્રોચિંગ તો શું કહે છે તો કે વર્કપીસ ઇઝ ફિક્સ ઇન ફિક્સર ઓકે ફોર એન્ડ ધેન બાય પુલિંગ ઓર પુશિંગ આપણને ખબર છે કે આપણે શું કરીશું તો કે ફિક્શનની અંદર આપણે સેટ કર્યો હવે પુલિંગ ઓર પુશિંગ આપણને ખબર બ્રોચ પુલ હોઈ શકે અથવા તો પુશ હોઈ શકે તો પુલિંગ ઓર પુશિંગ ધ બ્રોચ ફોર્સફુલી આપણે એને ફોર્સફુલી એની ઉપર સરફેસ ઉપર આપણે એને પુલ અથવા પુશ કરીશું ઓન ધ ટીથ ઓન ધ શાર્પ ટીથ

એ તો આપણે આ બે વિડિયોની અંદર બે માર્ક્સના જેટલા બી ક્વેશ્ચન હતા એ આપણે સોલ્વ કર્યા તમે તમારી રીતે બી હજુ જીટીયુના પાંચ પેપર સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવી જશે ઓકે આ અમે મારી રીતે ખાલી તમને સેમ્પલ માટે બનાવ્યા છે કે ભાઈ હા આવા ટાઈપના એક્ઝામ્પલ સોરી આવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી જે વિડીયો આના છેનું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો